हेलो स्टूडेंट, हूँ छू सैदा टीचर। विद्यार्थी मित्रों, आज आप पार्ट थ्री नो बिस्मिल्ला खान चैप्टर सिक्स नो पार्ट थ्री नो अभ्यास करीशू। पार्ट वन और पार्ट टू में आप जुं के अलग अलग प्रश्नोत्तर प्रश्नोत्तरी थी कई रीते प्रश्नों थाय छे अने बिस्मिल्ला खान जवाब आपे छे। हवे आगळ प्रश्न आप्या छे के आपणे शरणाई केम पसंद करी અને તમારા સિવાય શરણાઈમાં બીજાનું નામ કેમ નથી સંભળાતું, એટલે કે જે બિસ્મિલ્લા ખાન જે ના સિવાય બીજા શરણાઈવાદક પણ છે પણ તેમનું નામ કેમ સંભળાતું નથી એવું કહેવા માંગે છે। તો બિસ્મિલ્લા ખાન જવાબ આપે છે કે ભાઈ, પ્રથમથી શરણાઈ ઘરમાં હતી, ઘરના એકે એક સભ્યોએ વગાડતા, એટલે પસંદગીનો તો સવાલ જ નહોતો, એટલે ઘરમાં બીજા સદસ્યો છે એમને પણ સારું એવું વગાડતા આવડતું હતું, અને એમને પહેલાંથી જ નાનપણથી જ શરણાઈ હાથમાં આપી દીધી હતી, એટલે પસંદગીનો કોઈ સવાલ જ નહીં હતો। મને પણ શરણાઈ ગમી તેથી વગાડવાનું શરૂ કરી દીધેલું। તો બિસ્મિલ્લા ખાને પણ શરણાઈ વગાડવાનું ગમતું હતું, નામ તો બીજા ઘણા જ ના છે। બિસ્મિલ્લા ખાએ છે એવું નહીં કે હું મેં એકલો છું, બીજા ઘણા બધા છે કે યુપીમાં, મહારાષ્ટ્રમાં, મદ્રાસમાં અમુક અમુક શરણાઈ વિશારદ છે, એટલે બીજા પણ વગાડવાવાળા શરણાઈવાદક છે આ બધા રાજ્યોમાં। હા, શરણાઈ બીજા વાજિંત્રો જેટલી સહેલી નથી, એટલે કે બીજા વાજિંત્ર એટલે કે સંગીત વગાડવાનું સાધન, એટલે કે હાર્મોનિયમ છે, તબલા છે, એમ બીજા એના કરતાં વધારે અઘરી શરણાઈ છે, એમ એમાં તાકાત ખૂબ જોઈએ છે, દમ ઘૂંટવો પડે છે, છાતીના પાટિયા ભીસાઈ જાય છે, એટલું જોર કરવું પડે છે। એટલે આપણે એ જે કહેવા માગે છે કે તકલીફ વધારે પડે છે શરણાઈ શીખવામાં વગાડવામાં, એની આ વાત કરે છે કે આપણે અત્યારે કોરોનાના લીધે જોઈએ છીએ કે શ્વાસ લેવો, ઉચ્છવાસ બહાર કાઢવો, રોકવો, એ વખતે ફેફસા જે ફૂલે છે કે સંકોચાય છે, જેથી આપણું હેલ્થ પણ સારી રહે છે, તો ફેફસાની સારી કસરત પણ મળે છે આમાં, છે કે એમાં ફેફસાને સારી કસરત મળે છે, ને તેથી રિયાઝ કરતી વખતે વારંવાર આરામ કરવો પડે છે। મામા મને હંમેશા એક કલાક વગાડીને અડધો કલાક આરામ કરવાનું કહેતા, શરણાઈ પાછળ જાન દેવો પડે છે એટલે લોકો તેમાં જોઈએ તેવા પારંગત થઈ શકતા નથી, ને તેથી રિયાઝ કરતી વખતે એટલે કે પ્રેક્ટિસ કરતી કરી આરામ કરવો પડે છે, પ્રેક્ટિસ થઈ જાય પછી થોડી વાર આરામ કરી લેવો જોઈએ, પ્રેક્ટિસ કરે ત્યારે વચ્ચોવચ્ચ આરામ કરવો પડે છે। એમના મામાની સલાહ છે કે શરણાઈ વગાડવી હોય તો એક કલાક વગાડવાની અને પછી અડધો કલાક આરામ લઈ લેવાની। શરણાઈ પાછળ જાન દેવો પડે છે એટલે કે એક કલાક વગાડી લે પછી અડધો કલાક આરામ કરી લેવાનો, શરણાઈ પાછળ જીવ આપી દેવો પડે છે એટલે કે એટલી મહેનત કરવી પડે છે, જાન આપી લેવી એટલે કે જીવ દેવો પડે, એટલી મહેનત કરવી પડે છે। તબલા હાર્મોનિયમમાં જે શ્વાસ ઘૂંટાવો ન પડે એ સાધનોમાં હે ને, અને હાથની કસરત જ હોય છે એમાં, જ્યારે અહીંયા છે તો શ્વાસ લેવો પડે છે, શરણાઈ પાછળ જાન દેવો પડે છે, એટલે લોકોમાં જે જોઈએ તેઓ પારંગત થઈ શકતા નથી એટલે કે એમાં નિપુણતા નહીં થઈ શકે, હોશિયાર એટલા નહીં થઈ શકે છે। હવે બીજો આગળ પ્રશ્ન છે કે આપ રિયાઝ કેટલો સમય કરો છો, એટલે કે પ્રેક્ટિસ। જવાબમાં બિસ્મિલ્લા ખાન જરા ઉદાસ થઈ જાય છે, જરા ઉદાસ બનીને કહે છે કે મામા હતા ત્યારે ઘણા કલાકો રિયાઝમાં જતા હતા, જ્યારે મામા હતા તો એમના પ્રેક્ટિસ કરવા માટે વધારે કલાકો નીકળી જતા, કારણ કે એ વખતે કમાઈ લાવનાર ઘણા હતા, એ ટાઈમે પૈસા કમાવાવાળા ઘણા હતા, મામા કમાતા, નાના કમાતા, દાદા કોઈની નોકરી કરતા, કાકા ક્યાંક નોકરી કરતા, એમ સૌ કમાઈ કમાઈને લાવતા, એટલે એ ટાઈમે આવક વધારે હતી, કમાઈ લાવનારા ઘણા હતા, પણ આજે તો મારે એકલાને જ કમાવાનું છે પિતાજી છે પણ વૃદ્ધ, મોટાભાઈ ચાલ્યા ગયા એટલે કે બહાર નીકળી ગયા, એટલે એમનું 8 માણસનું કુટુંબ, મારું 8 માણસનું કુટુંબ, એટલે કે મોટા મામાનું 8 માણસનું કુટુંબ, ને એમના 8 માણસનું કુટુંબ, એમ સૌના પોષણની જવાબદારી મારે સિરે, એટલે કે બિસ્મિલ્લા ખાના માથે,
સૌને પોષણની એટલે કે સૌની ભરણ પોષણની જવાબદારી બિસ્મિલ્લા ખાને માથે હતી. તેથી જ આ જાતના કાર્યક્રમ આપવા બહાર ફરવું પડે છે. રિયાઝ ઓછી થાય છે અને એના કારણે એમની પ્રેક્ટિસ ઓછી થતી હતી. પહેલાં તો ચાર ચાર કલાક એકસાથે બેસીને રિયાઝ કરતા હતા. તે ટાઈમે કેવું હતું કે ચાર ચાર કલાક રિયાઝમાં હતા, એટલે કે પ્રેક્ટિસમાં. ચાર ચાર કલાક એકસાથે બેસીને રિયાઝ કરતા હતા. ચાર ચાર કલાક એમના પ્રેક્ટિસમાં થઈ જતા. પછી એ સમય યાદ કરીને મોજમાં આવી જઈ સામે ચિત્ર ખડું થતું હોય તેમ એક કવિની અદાથી બોલવા લાગ્યા. રાત ઢળતી હોય, આકાશમાં ચાંદની હોય, સર્વત્ર શાંતિ સ્થપાઈ ગઈ હોય ત્યારે માલિકને યાદ કરીને રિયાઝ કરવામાં ઓર લિજ્જત આવે છે. પછી સમય યાદ કરીને એ જરાક મોજમાં આવી જાય છે, મસ્તીમાં આવી જાય છે. ચિત્ર નજર સમક્ષ તરી આવે છે ને કવિની એ અદાથી એમ બોલા કે રાત ઢળતી હોય, આકાશમાં ચાંદની હોય અને સર્વત્ર બધે જ શાંતિ સ્થપાઈ ગઈ હોય. માલિકને યાદ કરે છે, અહીં માલિકને યાદ કરે છે એટલે કે ખુદાને યાદ કરે છે, ઈશ્વરને યાદ કરે છે. રિયાઝ પણ સારી થાય છે. અમારા મઝહબમાં કહેવાય છે કે મોડી રાતે સૂતા હોય ત્યારે ખુદાનો ફિરસ્તો નીકળે છે. કોઈની એવી દુઆ લેના છે એમ એ જોતો જાય છે ને કોઈ જાગતું મળી આવે તો તેના પર આશીર્વાદ ઉતારે છે, એટલે ખુદાની બંદગી કરે. આવી જ રીતે રિયાઝ કરે અને પછી એક નજર સમક્ષ ચિત્ર રજૂ થાય છે કે જ્યારે અમે પ્રેક્ટિસ કરતા હતા ત્યારે મામાની યાદ આવે છે. અને પછી એમ થાય છે કે એકાંતમાં અગર રાત્રે સૂતા હોય, એકાંતમાં હોય ત્યારે એ આશીર્વાદ રૂપ નીકળે છે. આવા જ્યારે કહે છે ત્યારે ભગવાન જાણે નીકળતા હોય અને એમની દુઆ નીકળતી હોય કે આશીર્વાદ મળતા હોય છે. આ કહેતી વખતે ખરેખર તો તેઓ ખુદાની ઈબાદત જ કરી રહ્યા હોય એવો ભાવ, એટલે સાચે જ એ ઈબાદત ખુદાની બંદગી કરી રહ્યા હોય એવો ભાવ એમના મોઢા પર જોવા મળે છે. ખુદા પ્રત્યેની ભક્તિમાં તેઓ તરબોળ દેખાતા હોય છે, એટલે કે તરબોળ એટલે કે ભક્તિમાં ડૂબેલા હોય, અતિશય ઊંડા ઉતરેલા હોય તેવું એમની વાતો પરથી લાગતું હતું. આપ અમુક મિજાજમાં હો ત્યારે સારું બજાવી શકો છો કે ગમે ત્યારે. હવે આગળ એ પ્રશ્ન લેખિકા કરે છે અને મૂડ હોય તો સારો અભ્યાસ કરે અમુક મિજાજમાં, એટલે કે મૂડમાં હોય ત્યારે સારો મિજાજ એટલે કે મૂડ હોય ત્યારે, ઉમંગમાં હોય ત્યારે સારું બજાવી શકો છો. કઈ આવે છે જ્યારે મૂડ હોય તો સારું થઈ શકે છે કંઈ પણ કામ એમ. તો મિજાજની વાત તો દરેક કલાકારમાં હોય છે, તમે જાણો જ છો. ને રાગ રસોઈ ને પગડી કભી કભી બનતી હે, એટલે હર હંમેશ બધું સરખું જ ઉતરે તેમ નથી બની શકતું. મૂળ પર પણ આધાર રહે છે, એક તો રાગ સારા રાગથી ગાવું આપણી અંદર, ક્યારેક આપણે જ્યારે સારા રાગથી ગાઈ શકીએ ક્યારેક એ રાગ ન પણ સારી રીતે થઈ શકે. જેવું કે રસોઈ, એ ક્યારે સરખી સારી રસોઈ બની શકે છે, ક્યારેક સારી ન પણ બની શકે એવું પણ થઈ શકે છે. ક્યારેક પગડી એ રીતે કે સારી રીતે વ્યવસ્થિત બંધાઈ શકે છે અને ક્યારેક વાંકી ચૂકી પણ પગડી થઈ જતી હોય છે એવું કહેવા માંગે છે. હવે આગળ કે તમારે વગાડવાનું તો હંમેશા કાર્યક્રમ માટે અને કમાવા માટે જ બનતું હશે. મનની મોજ ખાતર કે કોઈને રાજી કરવા ખાતર વગાડવાનું બને ખરું? એવું બી હોય ને કે કોઈ કાર્યક્રમ હોય ને એ કાર્યક્રમમાં તમે કમાવા માટે જ જતા હોય કે કોઈને રાજી કરવું હોય કે ભાઈ ચાલો આજે આને ખુશી ખાતર આપણે થોડુંક વગાડીએ એવું પૂછે છે, ત્યારે જવાબમાં કહે છે બિસ્મિલ્લા ખા કે હા, ઘણીવાર એવા પ્રસંગો બને છે કે કોઈ વાર પાછળથી જ પણ એવી મોજ અનુભવવી પડી. અહીંયા જુઓ કે પ્રશ્નમાં ખાતર એ નામયોગી આવ્યું છે કે ખાતર માટે વાસ્તે સારું એમાં નામયોગ્ય આવી જાય છે.
તો હા, ઘણીવાર એવા પ્રસંગો બને છે કે કોઈવાર પાછળથી પણ એવી મોજ અનુભવવી પડે છે કે મસ્તી. કે એક વખત કલકત્તાની એક સંસ્થાએ એના ફાળા માટે મારો કાર્યક્રમ માંગ્યો. એની પાસે મને આપવાના પૈસા ન હતા. મેં એને જે મળે તેમાંથી અડધું મને આપવાની શરતે કાર્યક્રમ સ્વીકાર્યો. એ જે સંસ્થા હતી બિસ્મિલ્લા ખાને જે શરત કરી કે તમને જે પૈસા એમાંથી મળતા એના અડધા પૈસા મને આપવાના, તો હું તમારે ત્યાં કાર્યક્રમમાં આવું. ફંડ માટે જે પણ એ કાર્યક્રમમાં સારો થયો. હવે ખર્ચ બાદ જતાં બચત પણ સારી થઈ. એટલે કે જે કંઈ આવક આવી હશે એમાંથી ખર્ચ બાદ કર્યો, એમાં સારા એવા પૈસા બચતમાં આવ્યા. પણ એ ભાઈના મોં પર અડધો ભાગ મને દેવાની, એટલે કે બિસ્મિલ્લા ખાને દેવાની ઈચ્છા જણાઈ નહીં. છતાં કચવાતા મને શરત હતી તેથી ભાગ આપી દીધો. મેં એના મોં ભાવ જોઈને મારા ભાગમાંથી 100 રૂપિયા પાછા આપ્યા એટલે એ બહુ જ ખુશ થયા. હવે બિસ્મિલ્લા ખાએ જોયું કે સામેવાળા વ્યક્તિ કચવાતા મને મનથી આપે છે એટલે એમને એવું થયું, એમના મુખ પરથી ભાવ પરથી સમજી ગયા એટલે એમણે પાછા 100 રૂપિયા આપી દીધા. 100 રૂપિયા આપ્યા એટલે એ ભાઈ તો ઘણા જ ખુશ થઈ ગયા. એના મોં પરની ખુશાલી જોઈ મને થયું જે માણસ 100 રૂપિયા આપવાથી આટલો ખુશ થાય છે તો તે જો હું બધો ભાગ આપી દઉં તો કેટલા ખુશ થાય. બિસ્મિલ્લા ખાને એવો વિચાર કર્યો કે જો હું 100 રૂપિયા આપી દીધા ને આટલા બધા ખુશ થયા છે તો અડધો ભાગ, આખો અડધો ભાગ જ મારો આપી દઉં તો કેટલા ખુશ થશે. અને મેં ક્યાં લેવાની આશા એ રાખી હતી. એમણે તો એમ બી આશા રાખી જ નહીં હતી કે હું આ પૈસા લઈશ. કાંઈ મળવાનું તો નથી, એમને ખબર જ હતી કે એમાં કંઈ એટલું બધું મળવાનું નથી. પહેલેથી જ એમણે ધારેલું હતું, તો એમણે પહેલેથી જ ધારેલું હતું તેમાં આ મળ્યું છે, તેમાં આ મળ્યું છે તો મારે લેવું ન જોઈએ, તેમાં આટલું મળ્યું છે તો મારે હું ન પણ નહું તો ચાલી શકે છે એમ વિચારી એ ભાઈને મેં ફરી મારા પાસે બોલાવ્યા ને કહ્યું લો આ તમારી પૂરી રકમ ને ઉપર મારા તરફથી 11 રૂપિયા રોકડા. એમણે જે અડધો ભાગ હતો તે પણ આપી દીધો અને ઉપરથી 11 રૂપિયા આપ્યા રોકડા. હું અહીં કાંઈ લેવા નથી આવ્યો, મને તો માલિકને આપવું હશે તો તે આપી રહેશે. એટલે એમ કે માલિક એટલે અહીંયા ઈશ્વરે જ આપવું જ હશે તો એ કંઈ પણ રીતે મને આપી દેશે કહીને મેં મારા ભાગમાં આવેલી બધી રકમ આપી દીધી. એટલે કે બિસ્મિલ્લા ખાના ભાગમાં જેટલા હિસ્સામાં જેટલી રકમ આવી હતી એ પણ એમને આપી દીધી. એ જોઈને એ એટલા બધા ખુશ થઈ ગયા કે મને પણ આપ્યાનો અને શરણાઈ વગાડવાનો સંતોષ થયો. હવે થાય છે ને એવું કે આપણને કોઈની મદદ આપણે કરી હોય તો આપણને એટલી ખુશી થાય છે કે સંતોષ પણ એટલો થાય છે કે ચાલો સામેવાળા પર આપણે કંઈક તો કરી શક્યા. તે રીતે એમને પણ બહુ ખુશી થઈને સંતોષ થયો. હવે આગળનો જે પાર્ટ 4 છે તે આગળ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, કંઈ ના સમજ પડી હોય તો તમે મને જાણ કરી શકો છો. થેન્ક યુ.